ચંદ મેઘાની નું એક સૂત્ર છે યુવાનો માટે ઘટમાં ઘોડા થનગને આતમ ભીજે પાંખ દીઠેલી ભૂમમાં યવન મોડે આંખ અન અનદી જે ધરતી ઉપર જેની કલ્પના જ ન હોય એ ધરતી પર યુવાની પહોંચી જાય એમ આપણે બધા અંતિઠીલી ભૂમમાં પહોંચી ગયા છે અંતિઠીલી ભૂમમાં સમજો બાપ દાદાઓને ખબર જ નહોતી દૂધ દઈને ને છાસ પર જીવનાર એ વ્યક્તિઓ જેને ગધેડો ન ચાખે એવી તમાકુ તરફ આપણે પહોંચી ગયા તમને બધાને ધન્યવાદ અન દેલી ભૂમમાં યવન મળે આંખ લે એ ઘણા સભામાં આવ્યા છે લાવન થોડો લગાવીને પછી જઈએ લે એવા ઘણા હોય હા બહુ સાચી વાત કરું છું સ્કૂલમાં હોય સભામાં હોય જનારા હોય મારે આની આ વાત ફરી બિરદાવી ન પડે ધ્યાન રાખજો કે આપણા શરીરને ખાતમ કરી નાખવો નથી શરીરને પોલાદી રાખવું છે શરીરને પ્લેટિનમ ટચ જેવું બનાવવું છે બબે હજાર સેન્ટગ્રી ગરમી આપવા છતાં એ ઓગરે જેમ જીવનમાં વ્યસન વધતા જાય તેમ તેમ તમારું શરીર ઉધઈ જેમ ઉધઈ કોઈ ઝાડ ને કોદરી ખાય લાકડાને કોરી ખાય એમ આપણું શરીર ખતમ થઈ રહ્યું છે બહુ ધ્યાન રાખજો આપણે બધા એક સંકલ્પ દિલથી અંતરથી કરવાનો છે જ આ ડોહલાએ સરસ વાત કરું છું સાંભળી લેજો ભગવાન સ્વામીનારાયણ પૃથ્વી પર આવ્યા એમને એક અદભુત સંકલ્પ કરી નાખ્યો સૌ સુખ્યા થાવ સૌ સુખ્યા થાવ ચારે ચાર વરદાનનો ખુનામાં બેસીને આજનો યુવા સમાજ વિચાર કરે જે નોકરી માટે ફાફવા મારીએ છીએ એ નોકરી માટે ભગવાને પહેલેથી જ આશીર્વાદ આપી દીધા સાત દુકાળ પડે અણ દોતને વેર નહીં થવા દઉં આજે આપણે કેટલી માદરસાના ગામડામાં બેસીને ચોરે ચોટે બેસીને સ્વામી નારાયણ પાનના ગલ્લે બેસીને કંઈક ની દિવાલો બગાડનાર એ માટે પ્રભુએ પહેલેથી જ આશીર્વાદ આપી દીધા પહેલેથી જ સાત દુકાળ ભરે અણ વેર વહેર નહીં થવા દો લે હવે શું પ્રશ્ન રહ્યો રોટલા તો પ્રભુએ ગળે લીધા એથી આગળ કરોડ વિશે નું દુઃખ બન્યા મારા હરિભક્તને નહીં તમારું દુઃખ એને માથે લીધું ભગવાન સ્વામિનારાયણે અદભુત વરદાન આપણા માટે એ આપી દીધું આમ વિચારજો થોડી વાત આડેધર દરિયાનો પવન ખાઈને આપણે ઘરે જવાનું નથી કોઈ તોલ કરવાનો છે તોલ આ વરદાન બીજું આપી દીધું છે ત્રીજું પ્રભુએ આપ્યું અંત દર્શન મહારાજ સમજો મારી વાતને દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર કે દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કેતું કે પંચવર્તમાન ન પાડવા જોઈએ

પંચવર્તમાન અનિવાર્ય છે નોંધજો ડાયરી તમારી આગળ હું ફેક્ટ વાત કરું છું મારે અમારે લોકોને કે તમારી પાસે કોઈ ચીજની જરૂર નથી જ્યારે બીમાર પડ્યા છેલ્લી અવસ્થા ત્યારે ગોખરવાના એ હરિભક્તને સંતો લેવા ગયા ભગવાન સ્વામિનારાયણ પાછળ ઉભા હતા સંતો આગળ હતા જ્યાં લેવા ગયા એટલે સંતોને મળું થી ઢોંકી દેવું પડ્યું એટલે સંતો પાછા ગયા પ્રભુએ પૂછ્યું કે કેમ એમને લીધા વગર તમે આવ્યા ત્યારે સંતોએ કહ્યું મહારાજ અમે એમને લેવા સાથ લેવા તો ગયા જ પણ એમના દાંતમાંથી એમના જીભ એવી એક દુર્ગંધ દારૂની આવતી હતી અને તમારો તો કાયદો છે પંચવર્તમાન ન પાડે અને મારે સંબંધ નોંધી લેજો ડાયરી અંગત કહેવાતા હોય નિષ્ઠાવાન કહેવાતા હોય અને મંદિરે આવતો જતો હોય અને છતાં એના જીવનમાં પંચવર્તમાન ન હોય તમારું ભૂલું પ્રારબ્ધ બદલાશે નહીં પેલા સંતો તો વયા જ ગયા એના મુખારવિંદમાંથી એના મોઢામાંથી સુવા ગંદકી જ નીકળતી હતી દુર્ગંધ જ એટલા જ માટે આપણે બધા ખૂબ સજાગ છે ખૂબ પણ એક સંકલ્પ સહિત આપણે અહીંથી જવું છે કોઈ પણ સંજોગોમાં સુખી થઈને મરવું છે દુખી નહીં સામાન્ય ક્ષુદ્રતામાંથી આપણે બહુ જલ્દી બહાર આવી બહુ સામાન્ય ક્ષુદ્રતામાંથી આખી દુનિયા પર ડ્રગ્સ હેરોઈન બ્રાઉન સુગર બે દેશમાંથી પ્રવર્ત્યો એક પાકિસ્તાન બીજું પનામા એ લોકો ત્યાં બહુ મેકલી તમાકુ તો અડે જ આપણે બધાને બચાવી દીધું કોઈ પણ ભોગે તમારા બ્રેન ખતમ થાય ગાડાઓ આપણી બુદ્ધિ વગરના પ્રાણીઓ આપણે બધા જ ત્યાં ધર્મ નથી ત્યાં કોઈ પ્રેમ નથી ત્યાં કોઈ હુંફ નથી ત્યાં કોઈ આશીર્વાદ નથી હવે કરી અને એથી આપણને નાલાયક અને નીચ રોગ વળી ગયો છે મેં ગયું ગઈકાલે અહીંયા નિરંતર ડિસ્કો છે નિરંતર ઈર્ષા એ માન એ ગુજરાતી પરદેશની ધરતી પર આગળ વધતો હોય બીજો ગુજરાતી એના પગ ખેંચે એ ગુજરાતીનો મૂળભૂત સ્વભાવ છે આપણે બધા બીજી વાત કરું છું ભગવાન અને સંતોનો યોગ ના હોત પ્રભુની અદ્ભુત નિષ્ઠા અને એવા પવિત્ર પુરુષોનો યોગ તમને લોકોને ખરેખર ના હોત હું આ કથા ના કરત ભલે ગદેનાની જેમ જીવો ગુણાતા સ્વામીના વખતમાં બે વાત યાદ રાખજો આ તો એક સામાન્ય વ્યસનો હમણાં ચોર્યા છે સિત્તેર પછી અમે અભ્યાસ કર્યો છે અમે નાટક નહીં કર્યું સ્કૂલ કોલેજમાં કોઈ અજમત નથી કરી સિત્તેર પંચોતેર પછી કોનજાને વાતાવરણ એવું અમેરિકામાં તો કેવું નથી બિચારાને મંદિરની ખબર નથી અને શાસ્ત્રોની ખબર નથી કોઈ સારા માણસોની ખબર એ લોકોને તો કાંઈ ખબર નહીં એટલે દર છ મહિને એ લોકોની સિસ્ટમ બદલે દર છ મહિને સિસ્ટમ બદલે કંઈક માઇન્ડને ફ્રેશ રાખવા માટે શરૂઆતમાં પેલા ચોટલા રાખ્યા અત્યારે વળી અત્યારે અમે આવ્યા અમેરિકા તો આટલું બધું જ લીસ આમ જે આટલી ટોપી જ આ બધું જ નીચે અસ્ત્રો જ હોય પછી ચોટલી થેટ મોટું ચોટલા જેટલું હોય મારી ગાડીમાં તો એક જણ છોકરો ડ્રાઈવિંગ કરેટ ચોટલો એટલો મોટો મેં ઉભો રહ્યો ઉભો રે આ છોકરી તો નહીં એક વાર હું ઠંડો થઈ ગયો પછી એને ધારી ધારીને બે વખત જોઈ જોયો મેં કહું આ છોકરો છે કે છોકરી પછી એના અંબોડા પર હાથ મૂકીને ગયો મેં કહું ભાઈ મને હાર્ટ આવે છે તું દવાખાનામાં ગાડી લઈ લે આ તારો ચોટલો જોઈ પછી અમારે જવાનું હતું બસો માઇલ અને બસો માઇલ ધીમે ધીમે ગોષ્ટી કરતા 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 લઈ ગયો મને બસો માઇલ પછી અમારે પથરામી કરવાની હતી ત્યાં જમવાનું હતું પછી બે ત્રણ કલાક પછી આરામ કરી બીજા ટાઉનમાં જવાનું હતું મેં કહ્યું તને ખબર છે કે આંબોળો સાથે રાખવાનો આ છે લબડાઈ દીધું પુરુષ અને સ્ત્રીમાં કોઈ ફેર ખરા તને ખબર ન પડતી એટલે સમજાવું પછી દસ મિનિટ વાત કરી પછી એને એમ થયું કે સ્વામીજીને ગમતું નથી ને આ સ્વામીજીની વાત સાયન્ટિફિકલી બી સાય છે તે જે સ્વામે બપોર જઈને પાછું ઘડાય હા મેં કહું હવે હું જીવતો રહીશ એનામાં મરદાંગી આવે ક્યાંથી ચોટલા રાખવા છે મેં ચોટલા એ શું ધરવાના છે એટલે ત્યાં દર દર છ મહિને નવું થાય દર છ મહિને નવું થાય આ વખતે ટોપીઓ જ રાખે બસ આટલામાં જ વાર અહીં ચારે બાજુ વ્યવસ્થિત અસરા ફરી આમ મેં કહ્યું અમેરિકામાં આવું જ ચાલે કે બધું આવું જ ચાલે હવે છ મહિના પછી ફરી આવશો એટલે નવ તૃત્ય નવું દેખાશે તમારામાં થોડો ઘણો વિવેક તો જોઈએ કંઈક ને કંઈક કઈક ભેજા વ્યવસ્થિત રાખવા માટે એમ આપણી સ્વામિનારાયણ ઓટલા પર બેસીને ભણીને કઈ લગાડી દો તારે સમજો મારી વાતને નાલાયક માં નાલાયક નીચમાં નીચ રોગ છે માન અહમ દરેક ને વર્ગીયું છે દરેક ને હું બુદ્ધિશાળી હું સમજુ હું ડાયો હું સમજ રહેવાન ભગવાને થોડી યુવાણી આપી દીધી હોય થોડો પૈસો આપી દીધો હોય મારી મારુતિ કાર આપી દીધી હોય માર પીઠાવાની ચાલ બદલી જાય બીજાની કોઈ બીજાની કોઈ મર્યાદા જ ના રાખે એટલા જ માટે સમજો આપ ભગવાન સ્વામિનારાયણે આવા સંતોને પૃથ્વી પર એટલા માટે મોકલ્યા છે આપણા જીવના રોગ ટાળવા માટે હજુ આપણે તો સાવ શુદ્રતામાં ફસાઈ ગયા સાવ ભૂત જન પલી ચુડેલની જેમ આપણે બધાએ બહુ સજાગ રહેવાનો ભગવાન સ્વામિનારાયણના પછી ગુણાદાન સ્વામી જ્યારે ધરતી પર કામ એમને શરૂ કર્યું અને તે વખતે વડતાલની ધરતીના કુઠારી ઉપેન્દ્રાન સ્વામીજી ગુનાદાન સાઈ વડતાલ ગયા હતા અને અને ઉપેન્દ્રાન સ્વામી એટલા માસ્ટર સાધુ બહુ વ્યવહાર કુશળ સાધુ લાખોની જનતા એમની આંખના અનસારે ચાલે એવા વડતાલના પહેલા કુઠારી ગુનાદાન સાઈ બાજુમાં બેઠા છે લાખો આવે હજારો આવીને જાય આખો દિવસ માનસ એનું વર્જન એવું વર્ચસ્વ સરસ હતું બહુ વ્યવહાર પૂછ્યો વિવેકિ માણસ એની પાસે સામાન્ય બધા માણસો જ બધું થઈ ગયું સમય પૂરો થયો દોઢ ભાગે જ્યાં મંદિરના દર્શન કરીને પછી નીચે ઉતરતા હતા કેવડાયું હતું કે ઠાકોર દર્શન રાખે સમયા પછી અને જ્યાં ઉતરતા હતા એટલે ગુનાતાન સ્વામી ધીમે રી કહ્યું કે ઉપેન્દ્ર સ્વામીજી કરોડો નો કરો છો પણ તમારા અંતરે કેવાક સુખી છો એની આંખમાં આંસુ આવી ગયા ગુનાદાન સ્વામી બોલ્યા કે કરોડો નો વહીવટ કરો છો પણ તમે અંતરે કેવા સુખી છો અંતરે કેવા સુખી છો આંખમાં આંસુ આવી ગયા એકદમ ઉપેન્દ્ર સાંઈ બોલ્યા સ્વામીજી ભલે મારી પાસે લાખો માણસ હોય પણ મારા હૈયા ની વરાટ ઠરી નથી વરા ગુનાદાન સાહેબ કહ્યું કે જુનાગઢ આવો મહંતનું માન મૂકીને અમે કહીએ એમ કરવા જો સાત દિવસ તૈયાર હો કેટલા સાત દિવસ મહંતનું માન મૂકીને તમારી પાછળ વીસ લાખ માણસ હોય અને એવા તમે મોટા મહંત હો એવા મોટા મંદિરના મહંત હો તમે વડતાલની ગાદી તે વખતે ભગવાન સ્વામિનારાયણના વખતમાં અઢી અબજની ગાદી કહેવાય કેટલા વર્ષો પહેલાં દોઢસો વર્ષ પહેલાં અઢી અબજની ગાદી એટલી સમૃદ્ધ ગાદી અને ગાંધીના મહંતને ગુનાદાન સ્વામી કે અહીંયા કેવા સુખી છો કપડાના તમે બહુ સારા પહેરા ઇસ્ત્રી વાળા જે સ્વનારાયણ અહીંયા તો બધી આગ હોય ત્યારે ગુનાદાન સાહેબ કહ્યું વડતાલની મહંતનું માન મૂકીને અમે કહીએ આમ સાત દિવસ જો કરવું હોય તો સાતમી દિવસે શાંતિ કરી દઈશું સ્વામીજી જલ્દી આવો હા હતા એટલે ગુનાદાન સાહેબ બોલ્યા આપણે અહીંયા શાંતિ જોઈએ છે બાબરો હરિયાન લેશું નાખુન પરફ્યુમ્સ જોઈ ઈવન તમે પેરિસની સેન્ટની આખી બોટલો બોટલો પી જાઓ અહીં શાંતિ થવાની છે એમ અહીંયા લપેડ્યા કર્યા અહીંયા કર્યા અહીંયા કર્યા પૂછડે કર્યા ચારે બાજુ કર્યા કરો અહીંયામાં સુખ શાંતિના આનંદ વ્યવસ્થા એક છે જુદી છે વડતાલના મહાન જુનાગઢ પહોંચ્યા દિવસે સવારના મહારાજ પૂજા કરીને ગોષ્ટીનો લાભ આપી રહ્યા હતા તે વખતે બધા હાથ જોડીને આવીને કે ઉપેન્દ્ર સ્વામી સ્વામી મહંત એનું માન મૂકીને તમારા ચરને આવ્યો છું મારા હૈયાને વિશે શાંતિ કરો તો ગુનાદાન સ્વામી એકદમ ધીમે રહીને કે અમે કહીએ એમ થશે કે હા એટલા વાર મારે સુખી થવું છે જગત સુખી થાય કે ન થાય ગુનાદાન સ્વામીએ કહ્યું કે હવે અમે કહીશું અમે કહીશું એમ તમે કરશો કે હા સ્વામીજી કે જાઓ માં બધી ગૌશાળામાં બધી ગાયો બસો ગાયો બધાનું છાન ભેગું કરો આજે કાલ સવારે આખી જુનાગઢની હવેલી લીપવાની છે મોટા મહંતને લિફવાની વાત કરે એટલે પણ સુખી થવું હતું આપણને બધાને સૂઝ આપવા માટે તમે બધા સમયમાં જ્યારે આવશો ત્યારે હવે સમજો હરિધામ ત્યાં બસો આળસ ને પ્રલય કરવાનો છે જ હવે સંતો બે ચીજ ના દુશ્મન છે એક આરસના ઉપેન્દ્રન સ્વામી ગુનાદાન સ્વામી કહ્યું કાલ સવારથી લીપવાનું શરૂ કરો અઢી અબજની ગાદીનો નો માલિક વીસ લાખ સત્સંગ ની પાછળ અને ગુનાતાન સ્વામી એ કહી દીધું કે હવે તમારે લીપવાનો છે લે તમારી પાસે મારુતિ હોય તમે લીપો એમ મહારાજ બરોબર છું હવે મારું મારું તેમાંથી લાવવાનો છો ઢગલા જતા સમૃદ્ધિ ના ઢગલા જ પહેલો દિવસ થયો બીજો દિવસ થયો ત્રીજે દિવસે બપોરે પહોંચ્યા ગુનાદાન સાહેબ કે અહિયાં કેવું છે કારણ કે એવું ને એવી અશાંતિ ત્રીજે દિવસે કે ભજન કરતા કરતા લીપો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ભજન કરો અને આમ લીપવાનું ચાલુ રાખો સાતમે દિવસે ગુનાતાન સ્વામી ઉપર જઈને છાતી પર હાથ ફેર્યો બે રોગ છે કામ અને માન અને એ બે બે ભયંકર રોગ નો ખાતમો કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરતામાં સંકલ્પ કર્યો અને પૃથ્વી પર દેખાણા અને એથી એ અદભુત ચોથો સંકલ્પ એ કરી નાખ્યો કે કીર્તિ કાંચન અને કામિનીના રસને રાગ રહીતના એવા પવિત્ર પુરુષ કે પૃથ્વી પર ખંડિત આ એક જીવતી પેઢી છે મને બધાએ પૂછ્યું વૈષ્ણવ સંપ્રદાયનો સેવક સેનાજી ચાલીને જતો હતો માર બેટા તું સ્વામિનારાયણ નો ક્યારે થયો મને ક્યાંક ના કહે ત્રણ વખત સિનાજી ચાલીને ગયો છે અમદાવાદ થી વૈષ્ણવ સંપ્રદાયના બાસઠ પુસ્તકો વાંચ્યા ગીતા બાવીસ ઓથરની મને પૂછે એટલે તું સ્વામી નહીં ક્યારથી થયો મેં કહ્યું ભાઈ આ જીવતી નદી છે ભગવાને સંકલ્પ કર્યો છે એવા સંતો થકી હું અખંડિત રહીશ યોગી મહારાજ ચોથી પેઢીના વારસદાર અદભુત મફતમાં મોજ આપી દીધા મફતમાં કઈક સડેલા ભેજન ભાગેલા અહીંયા સમારકામ કરી નાખ્યું આજના યુવાની પાસે બે જ વસ્તુ છે આ ખતમ ભાગી ભાગી આ ભાગી ગયું છે ચૂરે ચૂરા શું થશે કેમ થશે નોકરો મળશે કે નહીં મળે ચાલે આ એક તૂટી ગયું છે પપ્પા શું કે છે મમ્મી શું કે છે બિચારો રડતો હૃદયથી રડતો જ હોય રડતો છે ઉપર ચોપાટી પર જાય ને તાર બરોબર કાઢે અને ઘેર જાય તાર ભાઈ આ રડતું જ હોય ભાગેલા હૈયાન સરેલા ભેજા એનું ઓપરેશન આ ડોહલાય કે નોંધી લેજો મારી વાત એક વાત કરું છું જેના હૈયામાં સેક્સની વૃત્તિ ના હોય એ તમારી વૃત્તિને ખેંચીને દિવ્ય બનાવે એ દિવ્ય બ્રહ્માનંદમાં લઈ જાય જેનો હૈયું પવિત્ર છે એ તમને શુભ વિચારો મફતમાં મફતમાં આપી દે મોસ્થી આપી દે એવા સ્વામીજી તો આપનામાં તો કાંઈ તાકાત નથી મચ્છરિયું ગરુડ થાય નહીં મચ્છર ગરુડ થાય સાંભળ્યું તમે સાયકલ રોકેટ થઈ જાય એકદમ હા એને આવી જતા છે ત્રિશંકુ ફૂટતું હશે ભાઈ સાયકલ એ સાયકલ ને રોકેટ એ રોકેટ ચોવીસ રૂપિયા ખર્ચે એની પાછળ રોકેટ બનાવવામાં તમારું સાયકલ બસો પાંચસો કે સાતસો રૂપિયાનું સાયકલ રોકેટ ન થાય મચ્છરિયું ગોયનાડો અક્ષરધામમાં ન પહોંચે ગરુડ જોઈએ જોઈને જોઈએ જ ગરુડની પાંખમાં મચ્છરિયું બેસી જાય જ્યાં સ્વામિનારાયણ વગર દાખડી ઉપર આટલો સહેલામાં સહેલો માર્ગ આ સંત માર્ગ છે સ્વામિનારાયણ ભગવાને કરુણા કરીને આવા સંત માર્ગની લાણી કરી દીધી છે આ ધરતી પર આવીને અને આપણે બધા ખૂબ સુખી થઈ ગયા છે અને પરમ સુખી થવા માટેની મંગલકારી તક યોગી શતાબ્દીની જ્યારે આવી રહી છે ત્યારે સજાગ થઈને સાબદા થઈને તમારા એક એક મિત્રને લઈને પણ જો પાછા ત્યાં ડિસ્કો કર ના જોઈએ તમને કે પાંચ દિવસ ઓહો અને હવે સંકલ્પ તો કરવો પડે જ વહેલી મોડી મહિને બે મહિને છ મહિને પણ આપણે હવે આમાંથી મુક્ત થવું છે બસ આ સ્વામી કચ્છ કચ કચ કરવાના છે એના કરતા સ્વામીને બોલતા બંધ કરી દેવા છે જ એવો સંકલ્પ કરજો અમેરિકાના જ ટાબોરિયા સિનેમા ના જોઈ શકતા હોય એની દુનિયામાં એનું કામ ને એનો સત્સંગ પરદેશની ધરતી પર એવા સેંકડો યુવકો છે જેનું જીવન નંદનવન છે જેનું જીવન પરમ શાંતિવાળું છે જેના જીવનમાં સત્યુગ છે એવો એક એવો ટોપ ધાર્મિક સમાજ પરદેશની ધરતી બાજુ તૈયાર થઈ રહ્યો હોય તો આપણી તો ફરજ છે આપણે તો સંતોની ધરતી ને સંતોની ગોદમાં બેઠા છીએ કંઈ ન પ્રોબ્લેમ સોલ્ધ સીધા સંતોની પાસે દોડી જઈએ ઓથપ્રોત થઈ જઈએ અમારો આ પ્રોબ્લેમ છે સ્વામીજી કોઈ નિયમ આપો ચર્યા આપો પણ સુખી તો કરો જ તો આ સંકલ્પ સહિત આપણે વિરમવાનું છે